જૂનાગઢ ખાતે રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે તેમજ ફિટ ઇન્ડિયા મુવમેન્ટની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી મેરેથોન દોડનું આયોજન કરાયું. આ ઉપરાંત સમગ્ર જૂનાગઢની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા મોટી સંખ્યામાં યોગાસનો અને યોગ નૃત્ય કરી ખેલ દિવસ તેમજ ફિટ ઇન્ડિયા મુવમેન્ટની ઉજવણી કરવામાં આવી. 29 ઓગસ્ટને ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે હોકીમાં નામ અપાવનાર મેજર ધ્યાનચંદના જન્મદિવસને સમગ્ર દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. તે અંતર્ગત દર વર્ષે રાષ્ટ્રીય સ્તરે આ દિવસની ઉજવણી રૂપે લોકોમાં ખેલકૂદ પ્રત્યે જાગૃતિ આવે તે માટે કાર્યક્રમો યોજવામાં આવે છે. પરંતુ આ વર્ષે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેલકૂદને સ્વાસ્થ્ય સાથે જોડી લોકો નિરોગી બને તે માટે ફિટ ઇન્ડિયા મુવમેન્ટનું લોન્ચિંગ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી કરાયું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ પદાધિકારી અધિકારી તેમજ વિદ્યાર્થીઓને જીવંત પ્રસારણના માધ્યમથી નિહાળવામાં આવ્યો. વહેલી પરોઢે પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં જૂનાગઢ મહાનગરના શાસક પક્ષના નેતા નટુભાઈ પટોડિયા અને નાયબ મેયર હિમાંશુ પંડ્યા તથા જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરી, સુપ્રીમનરી આસિસ્ટન્ટ કલેક્ટર અક્ષય બુડાણિયા, અધિક નિવાસી કલેક્ટર ડી કે બારિયાની ઉપસ્થિતિમાં મિની મેરેથોન દોડનું પ્રસ્થાન કરવામાં આવ્યું. વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, પોલીસ જવાનો, વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી યોગાભ્યાસ શિબિરમાં સહભાગી બન્યા હતા. બાદમાં દિલ્હી ખાતેથી પ્રસારિત લાઈવ કાર્યક્રમને નિહાળી ખુશી વ્યક્ત કરી હતી. મારું નામ TRPI પોલીસ ઇન્સ્પેક્ટર ટીસી ખાતે જે આજે મેરેથોન દોડની જે કરાવવામાં આવેલ, જે આપણા ભારત ઇન્ડિયાની જે એક ખાસ કરીને તે ફિટ રહે એના માટે જે મોદી સાહેબે જાહેર કરેલ છે તે માટે આજે આયોજન કરેલ છે. એમાં અમુક અમારા જે PTCના ફર્સ્ટ આવેલ છે, તેમજ ત્યારબાદ બે નંબરે આવેલ છે અને સારી એવી ફિટનેસ જળવાઈ રહે તે માટે અવારનવાર આવા કાર્યક્રમો કરવા જોઈએ. મહેન્દ્રસિંહ પ્રવીણસિંહ, આજે ખેલ ઇન્ડિયા સ્પોર્ટ નિમિત્તે આજે અમારું GISF રિક્રુટ માટે અમે ચારે ભાઈઓ ફર્સ્ટ આવેલ છીએ અને આપણે હંમેશા ખેલથી આપણે બોડી ફિટ રહે છે અને શરીરમાં બીજા ઘણા ફાયદાઓ થાય છે અને આ અંતર્ગત અમે બધા ખુશી અનુભવીએ છીએ. જય હિન્દ. દરેકે રોજે સવારે મોર્નિંગ વોક, કોઈ પણ એક્સરસાઇઝ, જેવી કે રનિંગ, આ બધું કરવું જોઈએ જેના કારણે ફિટ. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.